गरीबोना मसीहा अने खेडूत नेता एवा स्वर्गस्थ विठ्ठलभाई रादड़िया आजे पण लोकोना हृदयमां जीवंत छे। त्यारे आजे स्वर्गस्थ विठ्ठलभाई रादड़ियानी प्रथम वार्षिक पुण्यतिथि निमित्ते अब तक परिवार तेमने श्रद्धांजलि अर्पण करे छे। तो जोईए अब तकनो एक विशेष अहेवाल। आजे 29 जुलाई एटले स्वर्गस्थ विठ्ठलभाई रादड़ियानी प्रथम वार्षिक पुण्यतिथि। राज्यना केबिनेट मंत्री जयेशभाई रादड़ियाना पिता अने खेडूत आगेवान એવા વિઠ્ઠલભાઈ રાદડિયાએ ગરીબોના મસીહા બનીને અનેક લોકોના લોકકાર્ય ખૂબ જ સારી રીતે કર્યા છે। આજે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સમગ્ર જામકંડોરણા પંથકના રહેવાસીઓની આંખો ભીની જોવા મળી હતી। કોઈ પાસે વિઠ્ઠલભાઈ વિશે બોલવા શબ્દ ન હતા તો કોઈ તેમને યાદ કરતાની સાથે જ ચોધાર આંસુએ રડી પડ્યા। તેનું કારણ માત્ર એક જ હતું, વિઠ્ઠલભાઈએ લોકોના હૃદયમાં કાયમી માટે મેળવેલ સ્થાન। વિઠ્ઠલભાઈ રાદડિયાનો જન્મ 8 નવેમ્બર 1958 જામકંડોરણામાં થયો હતો। સ્કૂલમાં ભણતરની સાથે જ તેમને લોકોની સેવા કરવી ખૂબ જ ગમતી। આજે પણ વિઠ્ઠલભાઈના સ્કૂલના સાથી એવા નાથાભાઈ તેમના ભાઈ સરીખા ભાઈબંધને યાદ કરીને રડી પડ્યા હતા। જામકંડોરણાના ગામના સરપંચ જસમતભાઈ કોયાણીને, વિઠ્ઠલભાઈના સાથી એવા નાથાભાઈ બલધા અને ચીમનભાઈ પાનસુરિયા સર્વે મિત્રોએ આજે તેમના સ્મરણો વગોળ્યા હતા। જામકંડોરણાના પટેલ ચોક વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ। હું તમને દ્રશ્ય બતાવવા માગીશ। પટેલ ચોક વિસ્તારમાં આવેલા વીણા પાનના કે જ્યાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમના મિત્રો સાથે દિવસ પર ગોષ્ઠી કરતા હતા, અને નાનપણના તેમના તમામ મિત્રો આજે ખાસ અપ્તક ચેનલમાં તેમની પ્રથમ પુણ્યતિથિએ વાતચીત માટે જોડાયા છે। ત્યારે સૌપ્રથમ વાત કરીએ જામકંડોરણા ગામના સરપંચ જસમતભાઈ સાથે। જસમતભાઈ, હું તમને પૂછવા માગીશ, એક વર્ષ વિઠ્ઠલભાઈને સ્વર્ગવાસને થયું, શું છે તેમના સંભારણા આપની સાથે? વિઠ્ઠલભાઈના સંભારણા અનેક છે, અને નાનપણથી અમે ભેરા હતા અને અત્યાર સુધી ભેરા હતા, અને રાત દિવસ અમે સાથે હતા। એના સંભારણા ન ગણી શકાય એટલા સંભારણા છે, પણ અટણે તો વિઠ્ઠલભાઈ નથી એટલે અમારે તો જાણે દી આથમી ગયું એના જેવી વાત છે। હજી ચોક્કસથી જસમતભાઈ, તમે સરપંચ છો અત્યારે, એવી તો વિઠ્ઠલભાઈ સાથેની યાદગાર ક્ષણ કઈ હશે જે તમને જીવનભર યાદ રહેશે? વિઠ્ઠલભાઈને અમે ગમે એ રાતે કે ગમે નીકળી, કોઈ પણ ધારો કે બસ સ્ટેન્ડની અંદર બસ ઊભી ન રાખે તો એને પકડીને પાછી લઈ આવતા અને પેસેન્જરને બેહાડતા, એટલે વિઠ્ઠલભાઈના આવે અનેક હિંમતવાળા કામ છે। જે કાયદાની વિરુદ્ધ હાલતા હોય એને મારી ધોકાવીને ગમે એ રીતે પણ એને કામ કરાવેલા છે। વિઠ્ઠલભાઈનું કહેવાય છે એવું કે વિઠ્ઠલભાઈના નામથી લોકો તેમને મત આપ, શું કહેશો આપ? રાજકીય કારકિર્દી એમની કઈ રીતની હતી અને તમે કઈ રીતના સંભારણા કહેશો? વિઠ્ઠલભાઈની રાજકીય કારકિર્દીની અંદર ગમે તેવો માણસ હોય પણ વિઠ્ઠલભાઈ પાસે વિઠ્ઠલભાઈ એના કામ કરતા, વિરોધવાળો માણસ હોય તોય એના કામ કરતા, એટલે ગમે એવો માણસ હોય પણ વિઠ્ઠલભાઈને એમ કહે કે વિઠ્ઠલભાઈને જ મત દેવો છે, એ વિરોધ પક્ષની અંદર હોય તોય વિઠ્ઠલભાઈને મદદ કરતો। આ રીતે વિઠ્ઠલભાઈની અંદર જામકંડોરણા તાલુકાની અંદર કોઈ પણ વ્યક્તિ 5-10% લેભાગો જે હતા એ જ વિરોધી હતા, બાકી કોઈ એનો વિરોધી નંબરે। હજી ચોક્કસથી અત્યારે હતા સરપંચ અને તેમના નાનપણના મિત્ર કે વિઠ્ઠલભાઈ જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે નાથાભાઈ 8મા ધોરણમાં અભ્યાસ કરતા, નાથાભાઈ નાનપણના આપ મિત્ર છો, આજે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને એક વર્ષ પૂર્ણ થયું છે તેમના અવસાનને, શું કહેશો તેમના વિશે? એના માટે ન કહી એટલું ઓછું છે કે ગયા પછી અમે કોઈ શાંતિથી આમ જે પીએસતા મજા કરતા એ બહુ યાદી આવ્યા કરે છે, એટલે ઘણી વાર અમને દુઃખ પણ બહુ થાય છે। નાથાભાઈ, ચોક્કસથી આપની આંખમાં આજે આંસુ પણ આવી રહ્યા છે, સ્વાભાવિક છે, એક નાનપણનો મિત્ર આપણને બહુ જ યાદ રહેતો હોય જિંદગીભર। તમને હું પૂછવા માગીશ કે એક ક્લાસરૂમથી વિઠ્ઠલભાઈની વિદાય આપ શું કહેશો એમના વિશે? કારણ કે મિત્ર માટે કોઈ શબ્દ તો ન હોય, પણ મિત્ર ખરેખર એવો હોય જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ ને સુખમાં પાછળ। વિઠ્ઠલભાઈ માત્ર મિત્રો માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજા માટે તેમને ખભો બનીને સાથે રહ્યા છે, એક એવો યાદગાર ક્ષણ? અમારા તાલુકામાં તો મોટામાં મોટું દુઃખ છે બધી જ્ઞાતિ, એવું નહીં કે પટેલ જ્ઞાતિ, એમ કોઈ પણ જ્ઞાતિ એ આજ વિઠ્ઠલભાઈ નથી એને દી યાદ કરે છે, અને માણસો સારા ટાઈમે બહુ તકલીફમાં મુકાય છે।
નાથાભાઈ, એવી કઈ ક્ષણ કે જિંદગીભર તમને યાદ રહેશે વિઠ્ઠલભાઈ સાથેની? છેલ્લી તકે હું લઈને દવાખાને જતો હતો ને ત્યારે માણસ બહુ તકલીફમાં હતો. જી ચોક્કસથી, આજે વિઠ્ઠલભાઈની પ્રથમ પુણ્યતિથિ અને સ્વાભાવિક છે તેમના મિત્રો તેમને યાદ કરીને તેમની આંખમાંથી આંસુ સરી રહ્યા છે, ત્યારે અન્ય પણ મિત્ર ચીમનભાઈ આપણી સાથે છે. ચીમનભાઈ, હું આપને પૂછવા માગીશ, આજે પ્રથમ પુણ્યતિથિ શું કહેશો? એના માટે તો કેટલું બધું કહેવાનું છે કે જે અમારા તાલુકાને આટલી બધી આગળ લેવા અમે પહેલેથી સાથે એની હૈદે કામ કરેલ છે, વિકાસના કામો એને એટલા બધા કરેલા છે. પછી અમારે સાંજ પડે ત્યારે એક વખત ભેગું થયા વગર કોઈ દિવસ ચાલતું નહીં. સાંજ થાય તો એ એકવાર ત્યાં મારે ઓઇલ મિલ છે ત્યાં આવીને બેસે. અમારે તો એના ખૂબ ખૂબ ભાગીદાર. ચોક્કસથી નાથાભાઈ, ફરીથી હું એક તમને પૂછવા માગીશ, એમની દિનચર્યા શું હતી? કારણ કે આપ નાનપણથી છો, વિઠ્ઠલભાઈ એક હાવજ તરીકે એમને ઓળખ હતી કે ખેડૂતો માટે કંઈ પણ કરી છૂટતા, પક્ષ સામે પણ તેઓ લડી લે. ગમે એવા માથાકૂટું થયું, ગમે એ વસ્તુ થઈ હોય તો રાતના 12 વાગે ઉઠાડો તો એ માણસ ઉઠતા. 12 વાગ્યા લુંગી પહેરીને આ ચોકમાં આવે, એ ગમે એવો અરજદાર આવે, ગમે એ વસ્તુ આવે, એવો કોઈ ધારાસભ્ય નહીં હોય કે રાતના 3 વાગે ઉઠાડો તો એ માણસ ઉઠે. એટલો કાર્ય કરવાળા માણસો હતો, હિંમતવાર સાહેબવાર હતા, એવી હિંમત હતી એની. અને તમે એમ કહો રાતના 12 વાગે કે આપણા અહીંયા માતાકુટ થઈ છે સાહેબ ભેગું જવું, તો એ રાતના 2 વાગે ગમે જ્ઞાતી જાય તો એના ભેગા હાલતા થઈ જતા. એના માટે એને માન હતું. એટલે આખા તાલુકામાં 5 મતે બીજા વિરુદ્ધ જતા નહીં, ગમે એ સરકાર હોય. અમારા સરકાર એને નિસ્બત નથી, અમારો મિત્ર હતો અને ગામ આખું ગમે હતી જ્ઞાતી બધી પણ એને જ મત દેવા માગતી હતી, ગમે એ પક્ષમાં હોય. પછી પક્ષ સાથે અમારે કોઈ નિસ્બત નથી, એવા એ નીડર નેતા હતા. અત્યારે તેમના સ્થાને પુત્ર જયેશભાઈ રાદડિયા અને હાલમાં કેબિનેટ પ્રધાન છે, શું કહેશો? પિતાની ખોટ પૂરી રહ્યા છે જયેશભાઈ રાદડિયા? એના જેવી જ, એમાં કોઈ ઘટે નહીં એવી. એને પણ રાતના 2 વાગે ઉઠાડો અત્યારે, એ જ પદ્ધતિ, એ જ સેમ ટુ સેમ, કોઈ વસ્તુ બાકી નહીં. એમ જે સાહેબ કરતા એ જ પદ્ધતિથી એ હાલે છે અત્યારે જયેશભાઈ. હજી ચોક્કસથી વિઠ્ઠલભાઈ કોઈ પણ પક્ષમાં ઊભા રહેતા, માત્ર લોકો વિઠ્ઠલભાઈ રાદડિયાને ઓળખતા હતા, ખાસ તો ખેડૂતોના મસીહા, ખેડૂતોના પ્રશ્નો માટે તેમને સરકાર સામે બાયો ચડાવી હતી, શું કહ્યું? વિઠ્ઠલભાઈ ખેડૂતના મસીહા એટલા માટે કહેવાના કે ખેડૂતનો ગમે તે પ્રશ્ન હોય, ધિરાણનો પ્રશ્ન હોય, ખેતીનો પ્રશ્ન હોય, કોઈ ખોટી રીતે લખાવીને જમીન લખાવીને પૈસા પડીને જમીન લેતો હોય કે ગમે એ હોય, તો વિઠ્ઠલભાઈ રાત દિ લઈને એને બોલાવી અને ગમે રીતે સમાધાન કરતા, ન માને તો પછી 3rd degree વાપરતા. અને વિઠ્ઠલભાઈની દિનચર્યા સવારના ઉઠી અને 5-6 કે 7 વાગ્યાની અંદર છાત્રાલય પહોંચી જાય, છાત્રાલય 2 અને 7 વાગ્યામાં માણસો એની રજૂઆત કરવા આવતા, સુખ દુઃખ જે હોય એની રજૂઆત, એના પ્રશ્નનો નિકાલ અને ફોનથી નિકાલ એને થઈ 8-9 વાગે તે ફ્રી થતા. તે પછી રાજકોટ જવું હોય, ગાંધીનગર જવું, જ્યાં જવું હોય તે પછી જતા. દરરોજ સવારની અંદર લોકોના પ્રશ્નો, દરબારગઢ જેમ ભરાણો હોય એ રીતે લોકોના પ્રશ્નો સાંભળતા અને એનો પ્રશ્નનો નિકાલ કરતો. આ વિઠ્ઠલભાઈની દેહ નથી એટલે કોઈ માણસ એને એની વિરુદ્ધ જઈ જ ન શકતો. પક્ષને સરકાર ગમે એ હોય, વિઠ્ઠલભાઈ કહે કે આવડા ખાટલાને મત આપો, ખાટલાને મત પડે, આવું વિઠ્ઠલભાઈની દેહ નથી. ચોક્કસથી માત્ર ખેડૂતોના જ મસીહા નહીં પરંતુ અનેક દીકરીઓ માટે કન્યા છાત્રાલય પણ તેમણે બનાવ્યું. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ અત્યારે પણ અનેક દીકરીઓ વિઠ્ઠલભાઈના નેજા હેઠળ અત્યારે અભ્યાસ કરી રહી છે, શું કહેશો? વિઠ્ઠલભાઈને પહેલાં એવું લાગ્યું, અહીંથી અમારે જે કોઈ બી એડમિશન દીકરીઓને જોતા હોય તો અમારો કંઈ ફાળો નહોતો, નાનું ગામ હતો ને નાનો તાલુકો હતો, અમારો તાલુકાનો ફાળો નહીં એટલે દીકરીઓને એડમિશન મળતા નહીં. એટલે વિઠ્ઠલભાઈ એમ કહે કે ભાઈ આ એડમિશન આપણી દીકરીઓને મળતા નથી તો આપણે અહીંયા છાત્રાલય જ ઊભી કરી. પછી વિઠ્ઠલભાઈ છાત્રાલય ઊભી કરી અમે બધા એના સાથમાં, અને તે પછી તો એ 3-3, 4-4, 5-5 હજાર દીકરીઓને દીકરા એનો ભણતર અહીંયા પૂરું કર્યો. તે પછી વધારે આપણા રાજકોટ આપણી દીકરીઓ કોઈ જાય તો ન્યાય જગ્યા નહોતી એટલે રાજકોટની અંદર બે બિલ્ડિંગ બનાવી, અટાણે લગભગ 2500 છોકરીઓ રાજકોટની અંદર મિનિમમ પૈસાથી અભ્યાસ કરે છે. એટલે નગર મોટાભાગના રાજકોટ જિલ્લાની અંદરથી તાલુકાની અંદર અભ્યાસમાં કે છાત્રાલય બનાવતા હોય, પણ આમ વિઠ્ઠલભાઈએ નાના તાલુકામાંથી
राजकोट जिल्लानी अंदर छात्रालय बनावी छे। आ लेवा पटेल छात्रालय नी अंदर 2500 छोकरी नी अभ्यास करे छे अने 35-4000 छोकरी अहीं अभ्यास करे छे। अभ्यास नी अंदर कोई जातनी मिनिमम आखा गुजरात नी अंदर नॉर्मल एनुं लावाजम छे 5-6000 रुपया। अने गरीब માણસની દીકરી હોય તો હાવ મફત 25% એવી દીકરીઓ છે જેને મા કે બાપ ન હોય તો એને મફત ભણાવે હોય। પારિવારિક સંબંધો સાથે આપ જોડાયા છો, શું કહેશો શ્રદ્ધાંજલિ રૂપે? શ્રદ્ધાંજલિ લીજે એને એ આ કાર્યો બધા જે કર્યા છે અમારા તાલુકાના નાના, અને ખૂબ તાલુકાને આગળ લેવા છે જે પછાત તાલુકો હતો, અને એને કાયમી ધોરણે યાદી રહે એવા મોટા મોટા બધા કામ જે કર્યા છે, કે જે અત્યાર લગનમાં જે લોકશાહીના ઇતિહાસમાં ક્યારેય પણ નથી થયા એટલા બધા એને કામો કર્યા છે, એટલે એ કાયમી માટે યાદગીરી રહે એવા બધા કામો એને કર્યા છે। ચોક્કસથી ખેડૂતોના પ્રશ્ન હોય કે પછી કન્યા છાત્રાલયમાં દીકરીઓને એડમિશનના પ્રશ્ન હોય, વિઠ્ઠલભાઈ રાદડિયાએ લોકશાહીના ઇતિહાસમાં કોઈ પણ કાર્ય નથી કર્યું તેવું કાર્ય જામકંડોરણા સહિત સમગ્ર ગુજરાતભરમાં કરી બતાવ્યું છે। વિઠ્ઠલભાઈના સ્કૂલના મિત્ર નાથાભાઈએ સરદાર ચોકમાં વિઠ્ઠલભાઈ જે ખાટલા પર બેસીને મિત્રો સાથે મસ્તી કરતા હતા એ જ જગ્યા પર તેમને બેસીને અનેક પ્રસંગ યાદ કર્યા હતા, જેમાંનો એક પ્રસંગ હતો વિઠ્ઠલભાઈ રાદડિયા તેમના પૌત્ર રાહીને તેના ખોળામાં બેસીને ખૂબ મસ્તી કરતા। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ સાથેના અનેક સંભારણા છે ત્યારે ફરીથી આપણે તેમના મિત્ર નાથાભાઈને પૂછીએ। નાથાભાઈ, અત્યારે તમે સરદાર ચોકમાં બેઠા છો, આ ચોકમાં વિઠ્ઠલભાઈ આ જ ખાટલા ઉપર તમારા બધા મિત્રો સાથે તેઓ મસ્તી કરતા હતા, એવો કયો પ્રસંગ આપ વર્ણવશો અત્યારે કે જે જીવનભર યાદગાર રહેશે? અમારે અરે છોકરાને લઈ આવતા, રાહી કરીને છોકરો, એને બહુ પસંદ હતો વધારે પડતો, એટલે એને અહીંયા મસ્તી કરાવતો દીકરાને કે તારી ચડી બગડી ગઈ છે, એટલે એ એને મારતો, એને દાઢી ગણતો, એને જે બધું કહેતો હોય એમ કે તારી ચડી બગડી ગઈ એવી રમત કરાવતા અહીંયા બાર એક વાગ્યા લાગે છોકરા રમાડતા। આ પ્રસંગ એને બહુ અતિ પસંદ હતો, કાયમી ધોરણે એક બે વાર 5-10 મિત્રોને બધાને ફાંકી કે બીડી કે એવું કંઈ પીએ ને તો એ છોકરો અમારા ખીચામાંથી તોડીને કાઢીને બહાર નાખી દેતો, એટલે આ એને ચડાવે અને એને મજાક મસ્તી કરાવતા કાયમી ધોરણે આ ખાટલે બે। નાથાભાઈ, સ્કૂલમાં તમે સાથે હતા 8મા ધોરણથી, સ્કૂલનો કયો પ્રસંગ એવો? સ્કૂલમાં તો એ મારી આગળ હતા, તે અમારે નોન મેટ્રિક હાલતું અને એ પછી અમે નોન મેટ્રિક ભૂગ્યા તે અમે એના પાસ લઈ અને ધોરાજી પિક્ચર જોવા ભેગા જતા, એ અમારી આગળ હતા બધા અપડાઉન કરતા, આ લોકો બધા અપડાઉન કરતા અમે એની પાછળ હતા। વિઠ્ઠલભાઈ રાદડિયા બહુ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે, તેમાંના મિત્ર એવા કરણસિંહ જાડેજા અને ગોવિંદભાઈ રાણપરિયાએ વિઠ્ઠલભાઈ સાથે વિતાવેલી ક્ષણો યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી। હું અહીં કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત 4થી ટર્મથી, વિઠ્ઠલભાઈને અમે બધાએ લગભગ 35 વર્ષથી ભેગા ને ભેગા, જાહેર જીવનની અંદર કોઈ પણ જ્ઞાતિ ન હોય એનું કોઈ દી અહિત કર્યું નથી, એના ટોટલી કામ કરેલા અને જામકરોણા નહીં પણ સૌરાષ્ટ્રના જેટલા ગામડા બધા છે ટોટલી ડેવલપ કર્યા, 38-40 વર્ષનું રાજકારણ એનું એકદમ સ્મૂથ, હમે વિરોધી હોય તો એને એમ થાય કે ના વિઠ્ઠલભાઈને ટેકો દેવો, આ ટાઈપનું એનું જીવન પહેલેથી। મારે 30થી 35 વર્ષ ટ્રેક્ટર સાથે અમે બે હતા, બચપનથી લગભગ 30-35 વર્ષ બે ભેગા બે હતા અને રાતના 2-2 કલાક હૂતા ટ્રેક્ટર એક ધારે હતા, બે કૂવા ગાડતા હોય તો રાંડવેથી ઉપર ચડી જાય 60 ફૂંટા કૂવે। વિઠ્ઠલભાઈ રાદડિયા સાથેના સ્મરણો યાદ કરીએ તો હું લગભગ 45 વર્ષથી એમની સાથે જોડાયેલો છું, 1975થી લઈ અને આજ સુધી રાદડિયા સાહેબ અને એમના પરિવારથી જોડાયેલો છું અને શરૂઆતથી કારકિર્દીની અમે સાથે શરૂઆત કરી, ગામના સરપંચ તરીકે, સહકારી મંડળીના પ્રમુખ તરીકે, તાલુકા પંચાયત, સહકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓનું નિર્માણ કર્યું, 15-93ની અંદર લેવા પટેલ કન્યા છાત્રાલયને કુમાર છાત્રાલયનું નિર્માણ કર્યું અને લગભગ અમારા સામાજિક સંસ્થાના લગભગ 20 ટ્રસ્ટો છે એમની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયા ચેરમેન અને મેં વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી છે અને આજે પણ હું જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું।
અને વિઠ્ઠલભાઈ રાદડિયા શરૂઆતથી લઈ અને આજ સુધી એ જે કાંઈ એમની કારકિર્દી સામાજિક શૈક્ષણિક અને અન્ય રાજકીય કારકિર્દીમાં આરમેશ સાથે રહ્યો છું. શરૂઆતમાં અમે બંને સેવા સહકારી મંડળીના પ્રમુખ હતા અને ત્યારબાદ તાલુકા પંચાયતની અંદર 1986ની અંદર અમે અપક્ષ જૂથ બનાવ્યું અને એમના નેતૃત્વમાં 19માંથી 12 સીટો અમે અપક્ષ ચૂંટાણા અને વિઠ્ઠલભાઈને અમે તાલુકા પંચાયત જામકરોના ચેરમેન બનાવ્યા. ત્યારથી લઈને આજ સુધી એમના પરિવાર સાથે જોડાયેલો છું. વિઠ્ઠલભાઈ રાદડિયા લગભગ 4 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા, ત્યારબાદ એ ધારાસભ્ય બન્યા. એ ધારાસભ્ય બન્યા ત્યાર પછી હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આવ્યો અને 15 વર્ષ સુધી હું પણ એમના નેતૃત્વમાં એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કેબિનેટ મિનિસ્ટર હોય, જે હોદ્દા નિભાવતા હોય એ હોદ્દા અને એમના નેતૃત્વમાં મેં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 15 વર્ષ કામગીરી કરી. ત્યારબાદ સહકારી ક્ષેત્રે પણ જે કાંઈ રાજકીય અને સહકારી અને સામાજિક સહકારી ક્ષેત્રમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકેની એ જવાબદારી સંભાળે, ત્યાર પછી 15 વર્ષ બાદ મેં રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી અને છેલ્લા 17 વર્ષથી હું દૂધ ડેરીના ચેરમેન તરીકે એમના નેતૃત્વમાં જવાબદારી સંભાળી રહ્યો છું. એટલે જે કાંઈ સામાજિક, રાજકીય કે બાકીના જે કાંઈ તાલુકા લેવલના હોય, જિલ્લા લેવલના હોય કે રાજકીય પ્રશ્ન હોય, ત્યારે હરમેશ એની સાથે રહ્યા છે. દરેક સંસ્થાઓની અંદર ગૌશાળા હોય, પછી શિક્ષણના સંકુલ હોય, તો એમાં પણ ટ્રસ્ટી તરીકેની, પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી સંભાળી છે. અને સમાજની અંદર અહીંયા જામકરોણા તાલુકાના સાજડિયરી ગામ મારું વતન છે, ત્યાં પણ સામાજિક સંસ્થાઓ લેવા પટેલ સમાજના પ્રમુખ તરીકેની હું જવાબદારી સંભાળું છું અને અનેકવિધ સંસ્થાઓ સાથે તાલુકા સંઘ, જિલ્લા સંઘ અને અન્ય દૂધ સંઘ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં વર્ષોથી કામગીરી કરી છે અને એમના નેતૃત્વમાં જે કાંઈ અમને કામ કરવાની અમારી સિસ્ટમ એના નેતૃત્વમાં અમે કામ કર્યું છે. એટલે કામ એમની કામ કરવાની પદ્ધતિ અને જે માણસની ઓળખ એ એક અલગ હતી. એને શરૂઆતથી લઈ અને એન્ડ શું આવશે એ પરિસ્થિતિનો એને ખ્યાલ આવી જતો. એટલે અમે જે એના નેતૃત્વમાં કામ કર્યું છે ક્યારેય અમે એમાં અમને પીછેહઠ અમે કરી નથી અને આજ સુધી અમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, અમારી રાજકોટ ડેરી હોય કે અમારી સામાજિક શૈક્ષણિક કે રાજકીય સંસ્થા હોય એમની અંદર અમે હંમેશા સારામાં સારી સુંદર કામગીરી બજાવી છે. વિઠ્ઠલભાઈ રાદડિયાનો જન્મ 8 નવેમ્બર 1958માં જામકંડોળા ગામમાં થયો હતો. વર્ષ 1990માં તેઓ ધોરાજી જામકંડોળાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2000માં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. વર્ષ 2009 સુધી તેઓ ધારાસભ્ય તરીકે ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટાતા રહ્યા હતા. વર્ષ 2009માં કોંગ્રેસે વિઠ્ઠલભાઈને લોકસભાની પોરબંદર બેઠક પરથી ટિકિટ આપતા તેઓ જંગી બહુમતીથી જીત્યા હતા. વર્ષ 2014માં ભાજપે વિઠ્ઠલભાઈને લોકસભાની પોરબંદર બેઠક પરથી ટિકિટ આપતા તેઓ જંગી બહુમતીથી જીત્યા હતા. નાદુરસ્ત તબિયતને કારણે તેમણે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. વર્ષ 1995થી વર્ષ 2019 સુધી તેઓ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે કાર્યરત હતા. નવી દિલ્હી ઇફકોમાં વર્ષ 2014થી વર્ષ 2019 સુધી ડિરેક્ટર તરીકે તે ચૂંટાઈ આવ્યા હતા. વાણંદની દુકાનમાં સફાઈ કામ કરી રહેલા આ વ્યક્તિનું નામ છે જસમતભાઈ. જસમતભાઈને વિઠ્ઠલભાઈ સાથે પારિવારિક સંબંધો છે. વિઠ્ઠલભાઈ વર્ષો સુધી ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય, અહીં જ બાલ દાઢી કરાવવા આવતા વિઠ્ઠલભાઈના બંગલોની બાજુમાં આનંદ હેલ્પ પાર્લરના નામથી આ દુકાન કાર્યરત છે. હજુ પણ તેઓ વિઠ્ઠલભાઈ જે ખુરશી પર બેસીને બાલ દાઢી કરાવતા તે ખુરશી પર કોઈ પણ ગ્રાહકને બેસવા નથી દેતા અને વિઠ્ઠલભાઈને આજની તારીખમાં પણ તેઓ યાદ કરીને આંસુ વહાવી રહ્યા છે. વિઠ્ઠલભાઈનો અહેસાન જીવનભર તેમના પર રહેશે, કારણ કે કન્યા વિદ્યાલયમાં પટ્ટાવાળા તરીકે વિઠ્ઠલભાઈએ તેમને આજીવિકા આપી
અને હજુ પણ તેઓ પટાવાળા તરીકે કન્યા વિદ્યાલયમાં કાર્યરત છે। ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા તેમના બંગલોની બાજુમાં આવેલા આનંદ હેર પાર્લરમાં તેઓ દાઢી અને બાલ કરાવવા માટે આવતા હતા। આપ જોઈ શકો છો તેમના અવસાન બાદ તેમના સંભારણા રૂપે તેમનો એક સુંદર મજાનો ફોટોગ્રાફ એક યાદી રૂપે આ દુકાનમાં અહીં રાખવામાં આવ્યો છે। આપ આ દુકાનના દ્રશ્યો જોઈ શકો છો। વર્ષો જૂની યાદી વિઠ્ઠલભાઈની અત્યારે અહીં જોડાયેલી છે। આનંદ હેર આર્ટ વર્ષો જૂનું જે વિઠ્ઠલભાઈ સાથે તેમના મિત્ર જ કહી શકાય તે પરિવારજન તરીકે તેમની સાથે રહ્યા છે તેવા વાત કરીએ જસમતભાઈ સાથે। હું આપને પૂછવા માગીશ વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા ઘણા વર્ષોથી આપની પાસે આવતા આપના ખૂબ જ સારા મિત્ર હતા એમના વિશેના સંભારણ આપની સાથે શું જોડાયેલા છે? ઘણા બધા પહેલું મોટું સંભારણ હતું કે આજીવન મને રોટલો મળી રહે એવી વ્યવસ્થા કરી દીધી। કુમાર છાત્રાલયની અંદર દુકાન મેં કરી હતી, હેરડ્રેસર દુકાન ચલાવતો। ત્યારબાદ પટાવાળા તરીકે મને આજની તારીખે હું કન્યા વિદ્યાલયમાં છું, એટલે એ સંભારણું મોટામાં મોટું એ સંભારણું છે। હજી ચોક્કસથી અત્યારે એ જ જગ્યા ઉપર બેસીને બાલ દાઢી કરાવતા હતા તેમના સ્વર્ગવાસ બાદ આપે એ જગ્યા પર કોઈને બેસવા નથી દીધા એનું કારણ શું છે ખાસ? સાહેબ આ જગ્યા ઉપર હું જે કામ કરતો છેલ્લા એક વર્ષથી અમે એક પણ આઠ સીટ ઉપર બેસાડીને કોઈનું કામ કર્યું નથી મેં પોતે। જ્યારે જ્યારે વિઠ્ઠલભાઈની યાદ આવે ત્યારે હૈયું ભરાય જાય, એટલા માટે હું હજી આજની તારીખે આ સીટ ઉપર બેસાડીને હું કોઈનું કામ કરતો નથી। ચામકનોણા સહિત ગુજરાતભરના અનેક એવા લોકો સાથે વિઠ્ઠલભાઈના સંભારણા છે ત્યારે આજના દિવસે ખાસ આપ શું કહેશો તેમના વિશે? એના વિશે તો સાહેબ ઘણું બધું આમ ઓલું છે કે આ જીવન બધાને યાદ આવ્યા જોઈએ। ખેડૂત નેતા હતા, ગરીબોના બેલી હતા, આજની તારીખે દરેક ઘરે ઘરે જાઓ તમે દરેકના આંખમાં આંસુ હશે, વિઠ્ઠલભાઈની યાદ બહુ જ આવે છે। વિઠ્ઠલભાઈનો દબદબો સમગ્ર જામકનોણા પંથકમાં રહ્યો છે। કંદોઈ મગનભાઈ પણ આજના તેમના પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ તેમના સ્મરણો વર્ણવતા જણાવે છે કે વિઠ્ઠલભાઈને લીધે જ તેઓ અત્યારે આટલા આગળ આવ્યા છે। 46 વર્ષ સુધી વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમના ગાંઠિયાનો સ્વાદ ચાખ્યો છે, ત્યારે પોલીસ પણ મોડી રાત્રે જો તેમની દુકાન બંધ કરાવવા આવતી ત્યારે તેઓ માત્ર એટલું જણાવતા કે સાહેબ રાત્રે ગાંઠિયા ખાવા આવવાના છે, માટે મેં દુકાન ખુલ્લી રાખી છે। પોલીસ વિઠ્ઠલભાઈનું માન રાખીને તે દુકાન બંધ ન કરાવતી અને મગનભાઈ આસાનીથી રાતભર ગાંઠિયાનો ધંધો કરતા હતા। જામકંડોરડાના સરદાર ચોકમાં વિઠ્ઠલભાઈ રાદડિયાએ 46 વર્ષ સુધી જેમના હાથના ગાંઠિયા ખાધા તે મગનભાઈ આપણી સાથે જોડાયા છે। કાકા આજે વિઠ્ઠલભાઈના સ્વર્ગવાસને એક વર્ષ પૂર્ણ થયું, આપ શ્રદ્ધાંજલિ રૂપે શું કહેશો? શ્રદ્ધાંજલિ કહી ગયા પછી એમને બહુ ઓલી તકલીફ પડે બધી રીતે યાત્રાધામ અમારે કોઈ જાતનો વાંધો નહોતો કે કોઈ બંધ કરાવવા નામે પોલીસવાળા કે કોઈ આવતા નહીં। ચોક્કસથી અત્યારે પોલીસ બંધ કરાવવા ત્યારે ન આવતી, અત્યારે વિઠ્ઠલભાઈ તમને કઈ કઈ રીતે મદદરૂપ થયા? બધી રીતે, એમ કે એ રાતે ગમે ત્યાં હોય ને કોઈ બંધ કરાવવા આવે તો આપણે એમ કે વિઠ્ઠલભાઈ આવ્યા છે આવવાના છે ગાંઠિયા ખાવા એટલે ખુલ્લી રાખી છે, તમે કહેતા હોય તો બંધ કરો તો એ પોલીસવાળા એમ કે ભલે ખુલ્લી રહી વિઠ્ઠલભાઈ આવવાના હોય તો। વિઠ્ઠલભાઈ રાદડિયાએ જ્યાં પોતાનું નાનપણ વિતાવ્યું તે મકાન અત્યારે રાદડિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મંદિર તરીકે પ્રસ્થાપિત થયું છે। વિઠ્ઠલભાઈ એક સાચા સમાજસેવી પણ હતા તે આ ઉત્તમ ઉદાહરણ આ મંદિર પરથી દેખાઈ આવે છે। રાદડિયા પરિવારના તમામ સદસ્યો અને લેવા પટેલ સમાજના અગ્રણીઓ અને મિત્રો અહીં સવાર સાંજ દર્શનાર્થે આવે છે, પોતાની માનતા પૂરી કરે છે। વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાના 500 વારની મકાનની આ જગ્યા રાદડિયા પરિવાર તેમજ સમાજને દાન કરી છે। વિઠ્ઠલભાઈ રાદડિયાએ જ્યાં તેમનું નાનપણ વિતાવ્યું તે તેમનું જૂનું ઘર ત્યાં અમે પહોંચ્યા છીએ। જામકંડોણા ગામમાં આ વિસ્તારમાં જે ઘર આવેલું છે ત્યાં અત્યારે રાદડિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે વાત કરીએ તેમના મિત્ર જોડે કે આ મકાનનું સંભારણું શું છે? વિઠ્ઠલભાઈ અહીં નાનપણ વિતાવ્યું અને હાલ માતાજીનું મંદિર શું છે સંભારણું? નાનપણથી જ અહીંયા રહેલા છે અને આ જગ્યા જે છે એ એને રાદડિયા પરિવારના કુળદેવી એટલે કે કુળદેવી તો લેવા પટેલના બધાયના છે એનું એને મંદિર બનાવ્યું છે અને અહીંયા એમાં 500 વાર જગ્યા છે એ અને 7 રૂમ છે અને એક રસોડું છે, એક ઢાળિયું ને એવું બધું છે। કેટલો સમય વિઠ્ઠલભાઈ આ મકાનમાં વિતાવ્યો હશે? કારણ કે નાનપણ વાત ગયા ને 10 વર્ષ થયા એટલે અહીંયા 50 વર્ષ લગ્ન અહીંયા રહી છે। યુવાન પુત્ર સ્વર્ગસ્થ કલ્પેશ રાદડિયાના દુઃખદ અવસાન બાદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ જામકંડોરડા ગામની એક ગૌશાળા દત્તક લીધી હતી। વિઠ્ઠલભાઈ આ ગૌશાળા જ્યારે દત્તક લીધી હતી ત્યારે તે ગૌશાળામાં 800 થી 1000 ગાયો હતી, પરંતુ આજે આ ગૌશાળામાં 3300 ગાયો રહી છે
અને 3300 ગાયને દરરોજ સવાર બપોર સાંજ નીણ નાખવામાં આવે છે। આ ગૌશાળાનો દરરોજનો ખર્ચ ₹80,000 જેટલો રાદડિયા પરિવાર ઉઠાવી રહ્યો છે। વિઠ્ઠલભાઈ રાદડિયાએ એક સંકલ્પ કરેલો હતો કે ગાયો ક્યારેય પણ ભૂખી ન રહેવી જોઈએ। ગૌશાળાના ટ્રસ્ટી પ્રેમજીભાઈએ અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈ રાદડિયા નિવૃત્ત જીવન ગાળવા માટે આ ગૌશાળા તેમને દત્તક લીધી હતી, સાથે જ પુત્ર કલ્પેશ રાદડિયાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે તેમણે આ ગૌશાળા દત્તક લીધી છે। પરંતુ હાલમાં તેઓ વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરીને ગૌશાળાની ગાયોની સેવા કરી રહ્યા છે। વિઠ્ઠલભાઈ રાદડિયાએ દત્તક લીધેલ ગૌશાળાના ટ્રસ્ટી પ્રેમજીભાઈ આપણી સાથે જોડાયા છે। પ્રેમજીભાઈ, આજે વિઠ્ઠલભાઈની પ્રથમ પુણ્યતિથિ, ગૌશાળામાં વિઠ્ઠલભાઈ અનેક વખત આવતા, હાલ 3300 ગાયો આ ગૌશાળામાં છે, એમની સાથેના સંભારણા શું જણાવશો? વિઠ્ઠલભાઈ રાદડિયા ગૌશાળામાં દર એવરી ડે ચક્કર મારતા અને ગાયોને નીર નાખવાનું કહેતા કે આ ગાય એક ભૂખી રહેવી ન જોઈ અને એનો અતિ ફાળો આમાં રહેલ છે। આ ગૌશાળા એને બનાવી હતી નિવૃત્ત જીવન ગાળવા માટે, કે બેઠા બેઠા ગાયની સેવા કરવા માટે એવી રીતે એના ગૌશાળા દત્તક લીધી હતી। પણ કુદરતને એક વર્ષ મારા નાનપણના સંભાળના, હું તો બે અમે જામકંડોરામાં જન્મ થયો મારો ને એનો, નાનપણથી બે ભાઈ બંધ હતા। હું અત્યારે જામકંડોરા લવપટા સમાજનો પ્રમુખ છું અને આનું સંભાળું છું બધી વહીવટી। હા, 8,000 ગાયો હતી ખાલી છાપરા, નાના મોટા થોડાક હતા। સાહેબે લીધા પછી આ વિશાળ ગૌશાળા બનાવી અને હાલમાં 3300થી ઉપર ગાયોને નિભાવ કરી છે। 2-3 વાર એવડી નીણ નાખી છે, સારામાં સારી જોવા સ્ટોક બધે પીડા નીણના। યુવાન પુત્ર કલ્પેશભાઈ રાદડિયાના દુઃખદ અવસાન બાદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ જામકંડોરા ગામની ગૌશાળા દત્તક લીધી હતી। આપ આ જોઈ શકો છો ગૌશાળાના દ્રશ્યો। હાલ ત્યાં 3300થી વધુ ગાયો રહી રહી છે। દિવસનો ખર્ચ 70,000 થી 80,000 રૂપિયા રાદડિયા પરિવાર ઉઠાવી રહ્યો છે। હાલના કેબિનેટ પ્રધાન અને વિઠ્ઠલભાઈના પુત્ર જયેશભાઈ રાદડિયા મહિનામાં 2 વખત આ ગૌશાળાની મુલાકાત અવશ્ય લે છે, ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા સમાજ સેવીની સાથે એક ગૌપ્રેમી પણ હોવાનું પુરવાર થયું છે। સમગ્ર જામકંડોરણા પંથકમાં વિઠ્ઠલભાઈએ અનેક સેવા કાર્ય કર્યા હતા, સાથોસાથ ગામના વિકાસ કાર્યો પણ વિઠ્ઠલભાઈએ બાખૂબી કર્યા હતા। આજે પણ લોકો વિઠ્ઠલભાઈના વિકાસને યાદ કરીને વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ અર્પે છે, ત્યારે વિઠ્ઠલભાઈએ ગામની દરેક શેરી અને દરેક ચોકમાં સીસી રોડ કરી આપ્યા છે। જામકંડોરણા ગામની દરેક શેરીઓ અને દરેક મોટા ચોક વિસ્તારમાં સીસી રોડ વિઠ્ઠલભાઈ રાદડિયાએ બનાવી આપ્યા છે, જેને ગામ લોકો ક્યારે પણ નહીં ભૂલે। આપ જોઈ શકો છો જામકંડોરણા ગામના આ દ્રશ્યો છે, જ્યાં દરેક રોડ અત્યારે સીસી રોડ બનાવવામાં આવ્યો છે। દરેક ઘરની જો વાત કરવામાં આવે તો દરેક ઘરમાં ગેસ કનેક્શન અને નળ કનેક્શન પણ વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરી આપ્યા છે। ત્યારે વાત કરીએ જામકંડોરણાની મહિલાઓ સાથે, આપને પૂછવા માગીશ, આજે સાહેબને સ્વર્ગવાસને 1 વર્ષ પૂર્ણ થયું, આપ તેમની સાથેના સંભાળના શું કહેશો? સાહેબને આજે 1 વર્ષ પૂરું થયું ત્યારે એની પુણ્યતિથિ અમે તેને નમસ્કાર કરીએ છીએ। અત્યારે જામકંડોરણા તાલુકામાં સીસી રોડ કર્યા છે, ગેસ લાઇન આપી છે, પાણીની પુરવઠા સારી છે અને તેમની સંભારણા કરીએ તો બધા કામમાં તે રાતે કહી તો રાતે તે ઘરે આવતા કામ કરી જતા, બધા કામમાં એને સારું ગામ માટે બહુ સારું કર્યું છે વિઠ્ઠલભાઈએ। ગામમાં કાંઈ પણ તકલીફ પડતી મહિલાઓના કાંઈ પ્રશ્ન હતા તો આપ રજૂઆત કરતા, સાહેબ શું જવાબ દેતા? સાહેબે જવાબનો તાત્કાલિક નિર્ણય લઈ આવતા અને હલ સીધો હલ કરતા। આજે વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ સહિતની સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે તેમના પુત્ર અને રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયાએ અબ તક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈએ ક્યારેય કોઈ પણ લોકોને ગરીબ અને ધનવાનની ભૂમિકામાં મૂક્યા જ નથી, તમામ લોકો સાથે ખભે ખભો મિલાવી તેમની મદદ કરી છે, એટલે જ તેઓ ગરીબોના મસીહા તરીકે બિરુદ પામ્યા છે, સાથે જ છોટા સરદાર તરીકે પણ લોકોએ તેમને ઓળખ આપી છે। આજે સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદાર એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથિ અને ખાસ આપણી સાથે જોડાયા છે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા। જયેશભાઈ, વિઠ્ઠલભાઈની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓ તરફથી અબતક ચેનલ મારફત સતસત નમન સાહેબને। સાહેબ, 1 વર્ષ સાહેબને થયું સ્વર્ગવાસ થયે, શું કહેશો? આપના પિતાએ સમગ્ર ગુજરાતભરમાં તમામ ખેડૂતોના મસીહા બનીને એક લોકોની મદદે આવ્યા છે, શું કહેશો આ બાબતે? 100% આજે 29 તારીખને બુધવાર મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની
प्रथम वार्षिक पुण्यतिथि आई है। एमना अवसान ने आज एक वर्ष पूर्ण थयुं छे। हजू पण स्वाभाविक मारा माटे तो मारा पिताश्री हता, एटले मारा परिवार सहित अनेक एवा लोको, अनेक खेडूत समाज, अनेक सामान्य गरीब परिवार आजे पण लोको मानवा तैयार नथी के विठ्ठलभाई आपणी वच्चे नथी। आजे पण एक वर्षनी वार्षिक पुण्यतिथि निमित्ते सामान्य माणसोने पण आजे पण एनो वसवसो छे के आवडा मोटा खेडूत समाजना नेता, गरीबोना नेता के एने विदाय लीधी, एने एक वर्ष थयुं छे। एटले जे प्रमाणे खेडूतो माटे, गरीब वर्गना परिवारो माटे अने सामान्य माणस माटे जे रीते एने काम कर्युं छे, के कीधुं के एटला एक वर्ष पछी पण आजे लोको मानवा तैयार नथी के आपणी वच्चे नथी। જયેશભાઈ, ખાસ તો પક્ષ ક્યારે કોઈ બી હોય, વિઠ્ઠલભાઈ રાદડિયાને જ લોકોએ મત આપ્યા છે અને એમને જ જીતાડ્યા છે, તો વિઠ્ઠલભાઈનું જે રાજકીય દબદબો જે પહેલેથી રહ્યો છે અને આપ પણ અત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી છો, શું કહેશો તેમની રાજકીય કારકિર્દી વિશે? કે રાજકારણની અંદર વર્ષો જૂનું એમનું સ્વપ્ન પણ હતું અને રાજકારણની ધીમે ધીમે શરૂઆત જામકુણા તાલુકાને આંગણેથી કરી, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, સંસદ સભ્ય, રાજ્ય સરકારની અંદર પ્રધાન તરીકેની જવાબદારી, રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ઇફકોની અંદર વાઇસ ચેરમેન જેવી અનેકવિધ સંસ્થાઓ કે રાજકારણની સાથે સાથે સહકારી પ્રવૃત્તિમાં પણ ખૂબ મોટું એનું યોગદાન હતું। એટલે ધીમેથી જામકુણા જેવા નાના એવા તાલુકા, પછાત તાલુકાની અંદર રાજકીય રીતે, સહકારી રીતે અને સામાજિક રીતે શરૂઆત કરી અને આજે જ્યારે ભારતની દેશ લેવલની ટોચની સહકારી સંસ્થાઓ સુધી જવાબદારી સંભાળી છે, એટલે એક ખેડૂતોના નેતા બની, સમાજના સાથી બની અને ગરીબ લોકોના બેલી બનીને હંમેશા રાજનીતિની અંદર, સહકારી પ્રવૃત્તિમાં અને સામાજિક રીતે પણ એક નાના એવા તાલુકાની અંદર ગામડે બેસીને પણ એમને જવાબદારીઓ બેખૂબી પૂર્વકની કહાવી છે। સાહેબે અનેકવિધ લોકોને સેવાકીય કાર્ય ઘણા બધા કર્યા છે, ખાસ તો પુત્ર કલ્પેશભાઈના અવસાન બાદ કન્યાદાન કરીને 100 કરોડનું પણ તેમણે કન્યાદાન કર્યું હતું અને ગૌશાળા પણ ખૂબ જ સારી બનાવી છે, ગાયોની પણ સેવા એટલી જ કરતા, શું કહેશો ગૌશાળા વિશે? જામકરણાને આંગણે, જામકરણા તાલુકા, ગૌવંશ અને પાંજરાપોળ આજે ખૂબ સારી રીતે એનો નિભાવ થઈ રહ્યો છે। આદરણીય વિઠ્ઠલભાઈએ આ સંસ્થાની જવાબદારી લીધી, આજે 5000થી વધુ ગૌવંશ અને ગૌમાતાઓ આ પાંજરાપોળની અંદર અત્યારે આશ્રય લઈ રહી છે, કે આવનારા દિવસોમાં, ભવિષ્યમાં ક્યારેય ગાયો માટે મુશ્કેલી ન પડે એ પ્રમાણેનું નાના એવા જામકુણા તાલુકાના આંગણે પાંજરાપોળ બનાવી એની આખી જવાબદારી, એની વ્યવસ્થા, કે આજે હું છું, કાલે હું ન હોય તો પણ ગૌશાળામાં મુશ્કેલીઓ ન પડે એ માટેનું એમને પ્લાનિંગ કર્યું હતું અને આજે વ્યવસ્થિત રીતે ગૌશાળાનું સંચાલન થઈ રહ્યું છે। સાહેબે પુત્રવધુનું કન્યાદાન કરીને એક સમગ્ર ભારતભરમાં એક ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું, શું કહેશો? કીધું કે મારા નાનાભાઈ કલ્પેશના અવસાન પછી સ્વાભાવિક રીતે પરિવાર અંદર ઘણી ચિંતાઓ તો રહેતી જ હોય છે, પણ વિઠ્ઠલભાઈએ જે એક કીધું કે સમાજને રાહ બતાવી એવો પહેલ કરી અને અમારી જ પુત્રવધુને દીકરી બનાવીને અમારા સાસરેથી એને વડાવી, એટલે હું માનું છું કે લેવા પટેલ સમાજ માટે નહીં પણ તમામ સમાજો માટે એક પ્રેરક અને ઉદાહરણ પૂરું પાડ્યું હતું, નવી દિશા બતાવી હતી અને એના ઉદાહરણ પછી મને ખ્યાલ છે ત્યાં સુધી મારી પાસે માહિતી પણ છે કે અનેક જગ્યાઓ જ્યાં આવા બનાવ બન્યા ત્યાં પોતાની પુત્રવધુને દીકરી બનાવીને ઘણા પરિવારોને સાસે પણ વડાવી છે। આજે સાહેબની પ્રથમ પુણ્યતિથિ, સમગ્ર ગ્રામજનોના આંખમાં જયેશભાઈ આજે આંસુ છે, શું સંદેશ આપશો ગ્રામજનોને? શું કે સ્વાભાવિક કે આજે પણ ખોટેની 100% વર્તાઈ રહી છે, ખેડૂત પરિવાર હોય, સામાન્ય ગરીબ પરિવાર હોય કે એમની સાથે કામ કરેલું કે જે વર્ષોના આગેવાનો હજુ પણ માનવા માટે ત્યાંથી કે આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એક વર્ષ થયું કે કોઈ માનવા માટે પણ તૈયાર નથી અને એનો વસવસો કાયમી માટે હતો, કારણ કે આવડા મોટા ખેડૂત નેતાની કે ગરીબ નેતાની જ્યારે વિદાય થતી હોય ત્યારે સ્વાભાવિક એનો વસવસો હોય, આંખમાં આંસુ હોય, પણ મને ગૌરવ છે કે મારા પિતાશ્રીની વિદાય પછી પણ અમારી સાથેના તમામ અમારા આગેવાનો, ખેડૂત સમાજ હોય કે ગરીબ પરિવારના સાથે મળીને આવનાર દિવસોમાં એમને જે રાહ બતાવી છે, એમને જે રસ્તો બતાવ્યો છે એ મુજબ ચાલવાના પ્રયત્નો પણ કરીએ છીએ અને આવનાર દિવસોમાં, કારણ કે કીધું કે વિઠ્ઠલભાઈની ખોટ કાયમ રહેશે, પણ જે રીતે ખેડૂતોના નેતા તરીકે ગરીબોના એક બેલી બનીને કામ કર્યું છે, હું 100% પ્રયત્ન કરીશ કે એને બતાવેલા રાહ ઉપર અમે આગળ ચાલીએ અને બધાના સહકારથી અમે આગળ વધશું। પિતા વિઠ્ઠલભાઈના આશીર્વાદ હર હંમેશ આપની સાથે રહેવાના છે, ત્યારે જિંદગીની એક એવી ક્ષણ શું આપણે ગુજરાતની જનતાને કહેશો કે વિઠ્ઠલભાઈ સાથે એક યાદગાર બની રહેશે? કે સામાન્ય ગામડામાં નાનો એવો ગરીબ પરિવારનો માણસ આવતો હોય કે
કરોડપતિ માણસ હોય, બધાની સાથે કાયમી માટે એકસરખું વર્તન કર્યું છે. કરોડપતિ આવે તો એ બાજુમાં બેસાડે છે, અને સામાન્ય ગરીબ પરિવારનો માણસ આવ્યો હોય અને મુશ્કેલીમાં આવ્યો તો એને બાજુમાં બેસાડીને આશ્વાસન આપ્યું છે. હું માનું છું કે રાજનીતિની અંદર સહકારી ક્ષેત્રમાં અને ખેડૂત નેતા તરીકે આવી ઘટના બહુ ભાગ્યે જ બનતી હોય છે, અને બધાના નેતા થઈ અને કામ કર્યું છે એટલે એમાંથી ઘણું શીખવાનું પણ મળતું છે. લોકો પણ શીખ્યા છે, મને અને મારા પરિવારને પણ ઘણું શીખવું છે, અને એ આવનારા દિવસોમાં એની શીખમાંથી એના પગલે ચાલીને અમે સાથે મળીને કામ કરીશું. જામકંડોરણાની જો વાત કરવામાં આવે તો દરેક શેરી અને દરેક મોટા ચોકમાં સીસી રોડ છે, દરેક ઘરમાં પાણીના કનેક્શન છે અને સાથે ગેસ કનેક્શન પણ. આજે શહેરની એક એક મહિલાએ પણ આંસુ સાથે સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો. કે નાના એવા આ તાલુકાની અંદર રાજકારણની શરૂઆત વિઠ્ઠલભાઈની આ તાલુકાની અંદર થઈ હતી, કે પછાત એવો જામકંડોરણા તાલુકો કહેવાતો. આજે 2020માં આવડી મોટી કન્યાકુમાર છાત્રાલય, જામકુંડાને આંગણે 5000થી વધુ ગૌવંશનો નિભાવ થાય એવી ગૌશાળા, આખા ગામની અંદર સીસી રોડ, સિમેન્ટ ગેસની લાઈન, આખી પાણીની નવી લાઈન અને અનેક સુવિધાઓ જામકુંડા જેવા નાના એવા ગામને પડે છે. એટલે 100% સ્વાભાવિક રીતે કાયમી આજની પણ વર્ષો સુધી લોકો યાદ કરે. અને મને વિઠ્ઠલભાઈના શબ્દો પણ યાદ છે કે સમાજનો કાર્યક્રમ હોય, સહકારી પ્રવૃત્તિ હોય કે રાજનીતિમાં, હર હંમેશા કહેતા કે આજે હું અહીંયા છું, જીવિત છું, એટલે સ્વાભાવિક ક્યારેક કિંમત ન થતી હોય પણ કામ એવી રીતે કરીને જવું છે કે આજે નહીં મારી ગેરહાજરી હોય, હું આ ધરતી ઉપર આ જીવનમાં ન હોય ત્યારે પણ લોકો યાદ કરે. 25 વર્ષ પહેલાં એક વિઠ્ઠલભાઈ નામનો વ્યક્તિ થઈ ગયો કે એને આ બધી સંસ્થાઓનું નિર્માણ, આ ગૌશાળાનું નિર્માણ કે આ વિકાસના કામો એને કર્યા, એવું કામ કરીને જવું છે. અને આજે એટલા માટે પણ લોકો આજે એમને યાદ કરી રહ્યા છે. સાહેબે સૌથી મોટું એક યોગદાન આપ્યું કે લાખો લેવા પટેલ સમાજનું આસ્થાનું પ્રતિક એવું ખોડલધામ, જેમાં પણ સાહેબનો ખૂબ જ મોટો ઉમદા સહયોગ રહ્યો હતો, એમની એક યાદ દર્શન. ખોડલધામમાં જ્યારે 2011માં ખોડલધામનું નિર્માણ થયું ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશભાઈની સાથે ખભે ખભા મિલાવી અને ખોડલધામનું નિર્માણ થાય, કારણ કે ખોડલધામ એટલે લેવા પટેલ સમાજની આસ્થાનું એક પ્રતિક હતું કે એના હિસાબે સમાજ આખો એક ભેગો થાય એ માટે એને પ્રયત્નો કર્યા, લોકો પાસેથી દાનની અપીલ કરી અને પણ ખોડલધામનું નિર્માણ થાય. ખોડલધામના નિર્માણની અંદર એના યોગદાન અંદર પાયામાં પણ વિઠ્ઠલભાઈનું યોગદાન રહેલું છે. જયેશભાઈ, એક છેલ્લો સવાલ, પિતા સાથેની એક યાદગાર ક્ષણ આપણે કહેશો. કે મારા પિતાશ્રી છે એટલે એક યાદગાર ક્ષણ ન હોય, કંઈમી સાથે મળીને કંઈ કામ કર્યું છે, પરિવારના અમારા મોભી હતા એટલે જ્યારે જ્યારે મુશ્કેલી પડતી હોય, સમાજને મુશ્કેલી પડતી હોય રાજનીતિકમાં, ત્યારે હર હંમેશા હું પણ છેલ્લા 12 વર્ષથી રાજનીતિની અંદર છું એટલે જ્યારે જ્યારે એમની પાસેથી ઘણું શીખ્યા છે, માર્ગદર્શન લીધું છે એટલે દરેક ક્ષણ એની કંઈમી માટે યાદ રહી જાય એવી ક્ષણ હોય. અને એમની પાસેથી આખા ખેડૂત સમાજે, લેવા પટેલ સમાજે અને સહકારીના માધ્યમથી અને એક ગરીબોના બેલી તરીકે કામ કર્યું છે એટલે બધા માટે યાદ કરવાનું છે. મારા તો પિતાશ્રી હતા એટલે સ્વાભાવિક કે એક એક ક્ષણ એના માટે મારા માટે મહત્ત્વની હોય છે. ખાસ તો ગુજરાતની જનતાએ છોટે સરદારનું બિરુદ આપેલું, કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલ ને કાયમી શ્રદ્ધાથી લોકો ઓળખતા અને એ જ પ્રમાણેની કામગીરી, એ જ તાકાતથી આજનો નિર્ણય, આજે જેને નિર્ણય લેવાની એની તાકાત, એની આવડત એટલે લોકો આખા સૌરાષ્ટ્ર પંથકની અંદર છોટે સરદારના નામથી કાયમી માટે લોકો ઓળખતા. વિઠ્ઠલભાઈની જ્યારે વિદાય થઈ ત્યારે દેશના વડાપ્રધાનશ્રી સહિત મુખ્યમંત્રીશ્રીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે 1 વર્ષ પૂરું થયું છે. જયેશભાઈ, ગુજરાતની જનતાને સાહેબના બદલામાં આપ મળ્યા છો, શું કહેશો? કે મારા પિતાશ્રીનો વારસો, રાજનીતિક વારસો હોય, સહકારી ક્ષેત્રનો વારસો હોય કે સમાજની રીતે બધો વારસો મને મળ્યો છે એટલે મારી જવાબદારી પણ વધી જતી હોય છે. અને એમના પગલે ચાલી, એમને જે દિશા બતાવી છે એ દિશા ઉપર ચાલીને આવનારા દિવસોમાં ખેડૂત પરિવાર માટે હોય, લેવા પટેલ સમાજ માટે કે ગરીબ પરિવારો માટે, ને જે કામ કર્યા છે એ તાકાતથી કામ કરવાના હર હંમેશા મેં પ્રયત્નો કર્યા છે. આવનારા દિવસોમાં પ્રયત્ન કરી અને લોકોને એનું પરિણામ આપશું એવી આ તકે હું ખાતરી આપું છું. જી ચોક્કસથી, વિઠ્ઠલભાઈ રાદડિયાએ ગરીબોના મસીહા બનીને સમગ્ર ગુજરાતની જનતાને પડખે ઊભા રહીને તેમને મદદ કરી છે, ત્યારે ગુજરાતની જનતા તેમનું આ ઋણ ક્યારેય નહીં ભૂલે. સામાજિક હોય, આર્થિક હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય, વિઠ્ઠલભાઈ રાદડિયાએ તમામ ક્ષેત્રના સમાજને સાથે રાખીને તેમને સેવા કાર્ય કર્યા છે, ત્યારે ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને અબ તક ચેનલની ટીમ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા તેમજ સાગર ગજર સાથે ઋષિ દવે, અબ તક ચેનલ, રાજકોટ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.